દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને રાજપીપળા જેલમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાની મુલાકાત લીધી. જો કે લોકસભા ચૂંટણી ટાણે જેલમાં બે બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત માટે સૌથી મોટી રાજકીય ઘટના ગણાવાઈ હતી. 30 મિનિટની મુલાકાત લીધા બાદ દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રીએ જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે, એનાથી ગુજરાતના પૂરા આદિવાસી સમાજમાં ભારે રોષ હશે. માત્ર ચૈતર વસાવા જ નહીં પણ એમના ધર્મપત્નીની પણ ધરપકડ કરી છે. શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે. આદિવાસી સમાજની વહુને પણ ભાજપે છોડ્યા ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે હું આજે જેલમાં ચૈતર વસાવાને મળ્યો છું, એમના ખબર અંતર પૂછ્યા છે. શકુંતલાબેનને પણ હું મળ્યો છું, બંને સ્વસ્થ છે, બંનેના હોંસલા બુલંદ છે. જેલમાં રહીને પણ લડીશું, સંઘર્ષ કરીશું. ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાનું છે, જનતા ઉખેડી ફેંકી દેશે. ચૈતર વસાવા આદિવાસીઓ જનતા માટે લડે છે, આવા લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દે છે. કાલે અમે નેત્રાંકમાં જાહેરાત કરી છે કે ભરૂચની લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા લડશે. સુપ્રીમ કોર્ટમાંથી અમને બેલ મળેલ તે માટેના અમારા પૂરા પ્રયાસો હશે. પંજાબના મુખ્યમંત્રી ભગવાન મને જણાવ્યું હતું કે ગુજરાતમાં જે લોકો જનતા માટે કામ કરે છે લોકપ્રિય હોય અને ભાજપ ઉખેડીને ફેંકી દે છે. કોઈને ઈડીમાં ફસાવે છે તો કોઈને સીબીઆઈનો ચાર્જ કરાવે છે. આ તાનાશાહી વધુ સમય નહીં ચાલશે. ગઈકાલની નેત્રંગ રેલીમાં આદિવાસી સમાજનો ગુસ્સો એ હતો કે અમારી વહુ બેટીઓને પણ ભાજપની સરકાર જેલમાં પૂરી દેશે, એ શરમજનક છે. ચૈતર વસાવા લોકો માટે લડશે અને જીતશે. જ્યારે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલો બનાવ છે કે કોઈ જેલમાં ધારાસભ્યને મરવા બબ્બે મુખ્યમંત્રીઓ આવે, એ આદિવાસી સમાજ માટે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે બહુ ગર્વની વાત કહી શકાય. ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી આદિવાસી સમાજ માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે. હવે ચૈતર વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર થયા છે. જનતાએ એમને જીતાડવા માટેનું મન બનાવી દીધું છે. આજે ચૈતર વસાવા પરિવારમાંથી પત્ની વર્ષા વસાવા, તેમનો પરિવાર આજે રાજપીપળા જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં મરવા ગયો હતો. વર્ષાબેને જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હીના બંને મુખ્યમંત્રી ચૈતર અને શકુંતલાબેનને મળ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. નેત્રંગની સભા સફળ રહી હોવાની મેં વાત કરી હતી અને અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા ઉમેદવારને બેઠક તરીકે ચૈતર મહિને જાહેરાત કરી એ વાતથી તેઓ ખુશી વ્યક્ત કરી. જેલમાં હોવા છતાં આદિવાસી સમાજના સમર્થન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.